સેલિબ્રિટી મિત્રો હું શાળાના વાસુદેવ YouTube ચેનલમાં સ્વાગત કરું છું આજે આપણે ધોરણ 5 ના વિષય ગુજરાતી જેમાં આપણે પાઠ 9 નો સ્વાધ્યાય સમજી લઈએ તો એમાં આપણે પ્રશ્ન જવાબ થઈ ગયા છે હવે આપણે એમાં સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 3 છે જો તમારી ટેક્સ્ટબુક તમારે ખોલી રાખવાની છે એમાં પેજ નંબર 52 ઉપર જો હવે અહીંયા આપણે આ સ્વાધ્યાય છે એ મોટો છે એટલે હું તમને ખાલી જવાબ જ ડાયરેક્ટ લખાવું છું બરાબર તો હવે શું છે પ્રશ્ન નંબર 3 તો કે નીચેના વાક્ય કોણ બોલે છે અને કોને કહે છે તે લખો બરાબર તો એમાં આપણે પહેલું વાક્ય છે કે શેઠે કેટલા રૂપિયાનું લેણું આપણો બોલો આ વાક્ય કોણ બોલે છે તો કે હું ડાયરેક્ટ જવાબ જ લખું બરાબર તો આ વાક્ય છે એ કોણ બોલે છે કેસરી બરાબર પેલા પછી બીજું છે ભાઈ તારો મારો તારી ના જોવે છે હાર તો ખા આ કોણ બોલે છે તો કે પોતે જે કેસરિયાને કે છે કોણ કે છે તો કે જે ઉઘરાણી માટે તે ખાલ્યો તો એ કેસરિયાને કે છે એટલે સેટ બોલે છે બરાબર પછી ત્રીજું તમારે ક્યાં લખવાનું છે તો કે તમારે તમારી બુકમાં સામે જગ્યા આપેલી છે ત્યાં તમારે લખવાનું છે બરોબર પછી ત્રીજું છે કે અરે બાપ કઈ ભૂલ ખાતી લાગે છે હું તો ઘોડાનું સોદાનું આ વાક્ય કોણ બોલે છે તો કે કેસરીનું પછી ચોથું છે કે તમારું નામ પણ ન આપો તો તમને મારા છોકરાના સમજે આ વાક્ય રાઘોબા જ્યારે કેસરીઓ એના 500 રૂપિયા એને આપે છે ત્યારે આ વાક્ય રાઘોબા બોલે છે એટલે ચોથામાં આવશે રાઘોબા અને પાંચમું છે જગદંબા તમારી ભેળ કરી એટલે પાંચમું વાક્ય છે એ પણ રાઘોબા બોલે છે બરાબર અહીંયા આપણે પ્રશ્ન 3 છે એ કમ્પ્લીટ થઈ ગયો પછી જો પ્રશ્ન નંબર 4 કે નીચેના વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવીને ફરીથી લખવાના છે બરોબર તો પ્રશ્ન નંબર 4 એમાં પહેલું વાક્ય છે એ કયું આવશે તો તમારે હું તમને કેવી રીતે લખાવું છું પહેલું બીજું ત્રીજું ચોથું અને પાંચમું તો હવે તમારે સૌથી પહેલું વાક્ય કયું લખવાનું છે પાઠના આધારે તો કે આવી રૂપકડી કરોડીના કાંઠે ગરણી ગામ આવેલું છે જે ત્રીજું વાક્ય છે એ તમારે સૌથી પહેલું લખવાનું છે એટલે અહીંયા 3 નંબર આપ્યો છે ને અહીંયા તમારે આ ત્રીજું વાક્ય છે તમારે સૌથી પહેલું લખવાનું છે અહીંયા ત્રીજું છે બરોબર જે ત્રીજું છે એ તમારે પહેલી રીતે લખવાનું છે બરોબર પછી છે બીજું પછી જો બીજું વાક્ય કયું આવશે તો કે વાલો કેસરીઓ એક દિવસ વડોદરામાં જઈને ઊભો રહ્યો ઈ આવશે તમારે બીજું તો ઈ વાક્ય તમારે અહીંયા બીજું છે આમાં તમારી બુકમાં પહેલું છે પણ આપણે કેમાં લખવાનું છે બીજા પછી 3 નંબર એને આપો કેને તો કે બીજા વાટ પાછીથી વધેલી 500 રૂપિયાની વાસળી કેળે બાંધી અહીંયા આવશે ત્રીજું અને ચોથું વાક્ય આવશે મારી કદર મારે મોઢે બોલાવે એટલો હું હોઉં ઈ ચોથું વાક્ય અને આ વાક્ય આવશે ઈ પાંચમું તો હવે હવે તમારે જે આ વાક્ય છે એને આ ક્રમ ફેરવી નાખવાનું છે એની બદલે આ ક્રમમાં ત્રીજું વાક્ય પહેલું લખવાનું છે બીજું ત્રીજું વાક્ય છે એ પહેલા લખવાનું છે પછી આ પહેલું વાક્ય લખવાનું છે પછી બીજું પછી પાંચમું અને પછી ચોથું સમજાઈ ગયું હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 5 છે કે સમાનાર્થી શબ્દ બરાબર તો એમાં પહેલું છે કે કાંઠો કાંઠો તો કિનારો પછી બીજું છે બાંધવું તો છોડવું શું છે સમાનાર્થી બરાબર બાંધવું તો છોડવું પછી છે ભૂલક તો સુંદરતા સીધો જવાબ જ લખું છું સુંદરતા અને ભેળ તો મદન અને મોહર એટલે કે છા બરાબર હવે પ્રશ્ન નંબર 6 છઠ્ઠા પ્રશ્નમાં છે કે વિરોધી શબ્દ એમાં પહેલું છે સુવાળું તો કે સુવાળું હોય તો એની સામે શું આવશે વરછટ
પછી બીજું વાક્ય છે બાંધવું તો છોડવું પછી ત્રીજું વાક્ય છે પ્રમાણિકતા તો અપ્રમાણિકતા પછી ચોથું વાક્ય છે ગેરસમજણ તો સમજણ અને પાંચમું છે શુદ્ધ તો અશુદ્ધ હવે પ્રશ્ન નંબર 7 નો છે પ્રશ્ન 7 જોડણી બરાબર જોડણીમાં પહેલું છે પ્રીત પ્રીત બરાબર પછી બીજું છે નિર્ણય નિર્ણય પછી ત્રીજું છે તિરસ્કાર તિરસ્કાર અને ચોથું છે તિરસ્કાર પછી ચોથું છે સ્તુતિ સ્તુતિ અને પાંચમું છે જીવલો બરાબર હવે પ્રશ્ન નંબર 8 નીચેના શબ્દ સમૂહ માટે એક એક શબ્દ આપો હવે એમાં પહેલું છે કે ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર તો એમાં પહેલામાં આવશે કુંજો કુંજા શબ્દ સમૂહ બરાબર ઝાડ તેમજ વનરાજીથી ઘટાદાર એટલે કુંજાર પછી બીજું છે કે સિક્કા સાચવી રાખવાની પપ્ટા જેવી કોથળી એટલે કે વાસળી બરાબર આ ઈ વાસળી વગાડવાની વાસળી નથી પછી ત્રીજું છે કે મુસાફરી દરમિયાન ખર્ચવાની રકમ એટલે કે વાત ખર્ચી વાત ખર્ચી પાછળના પેજ ઉપર 54મા પેજ ઉપર જોજો પછી ચોથું છે કે પૂરના પાણીની ઝડપે દોડનાર એટલે કે પૂર ઝડપી પૂર ઝડપી અથવા તો પવન વેગ વેગ લખી શકાય પછી પાંચમું છે કે ઘોડાને બાંધવાની જગ્યા તો ઘોડાને ક્યાં બાંધવામાં આવે તો કે તબેલામાં તબેલો અને છઠ્ઠું છે ગાયનું મોટું ટોળું તો કે ભાણ અને સાતમું છે પશુને ખાવાનું અનાજ તો કોળ અથવા તો ચાર ગાયને લીલું નાખે એ પણ કહી શકાય લીલું બરાબર હવે અહીંયા મેં તમને ખાલી પ્રશ્ન અને જવાબ સોરી ડાયરેક્ટ સીધા જવાબ લખવાના છે તો હવે તમારે તમારી પાઠ્યપુસ્તકમાં તમારે આ બધું કરવાનું રહેશે પ્રશ્ન નંબર 3 છે તો એને અહીંયા સામે લખવાનું છે પ્રશ્ન નંબર 4 છે તો એ તમારે અહીંયા સામે જવાબ લખી અને તમારે બાકી બુકમાં લખો તો વધુ સારું નહીતર રફ બુકમાં પછી પ્રશ્ન નંબર 5 છે તો એમાં પણ જગ્યા આપેલી છે પ્રશ્ન નંબર 6 છે એમાં પણ જગ્યા આપેલી છે 7મી જગ્યા આપી છે અને 8મી જગ્યા આપી છે બરોબર એટલે આ આપણું કમ્પ્લીટ થઈ ગયું પછી પ્રશ્ન નંબર 9 જો તો એમાં શું કરવાનું છે કે તો કે નીચેના કોષ્ટકમાં 5 જોડાક્ષર વાળા શબ્દ ફરતે રાઉન્ડ કરી અને સામે અહીંયા લખવાનું છે તો આ સાવ ઈઝી છે અને તમને મજા આવી ગઈ છે આ છે પ્રશ્ન નંબર 9 તમારે જાતે કરવાનું છે બરાબર એટલે આપણો અહીંયા પાઠ છે પૂરો થાય છે અને અહીંયા સુધી તમારે પાઠ્ય બુકમાં અને પાઠ્ય પુસ્તકમાં પૂરી લેવાનું છે ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક યુ